બનાસકાંઠા જિલ્લાનો શિક્ષણ વિભાગ બદનામ થાય તે રીતે પ્રશ્નપત્ર વાયરલ થઈ રહ્યા છે. આજરોજ ધોરણ 10નું ગણિતનું વિષયનું પેપર વાયરલ થતાં શિક્ષકો દોડતા થયા હતા. વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 તેમજ ધોરણ 12ની પરીક્ષા મહત્વની હોય છે. બાળકનું ભવિષ્ય નક્કી કરતી બંને પરીક્ષાને લઈ વિદ્યાર્થીઓ તૈયાર હોય છે. જોકે હવે આધુનિક તેમજ ટેકનોલોજીના યુગમાં શિક્ષણ જગત બદનામ થાય તે રીતે પ્રશ્નપત્રો બહાર આવી રહ્યા છે. આજરોજ જિલ્લાની તમામ માધ્યમિક શાળા ખાતે ધોરણ 10નું ગણિત વિષયનું પેપર હતું. આ પેપર માટે વિદ્યાર્થીઓ શાળા સુધી પહોંચે એ પહેલાં સોશિયલ મીડિયામાં ધોરણ 10નું પ્રશ્નપત્ર ફરતું થઈ ગયું હતું. પોતાની મહેનત અને આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીઓના શિક્ષણ પર માઠી અસર થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લાની ધાનેરા તાલુકાની માધ્યમિક શાળામાં પેપર વાયરલના સમાચારને લઈ શિક્ષકો ગત રોજથી કામે લાગી ગયા હતા. આજે યોજાયેલી ધોરણ 10ની પરીક્ષામાં તમામ માધ્યમિક શાળાએ ગણિત વિજ્ઞાન વિષયના શિક્ષકો દ્વારા તૈયાર કરેલ પ્રશ્નપત્ર સાથે નિયત સમય પ્રમાણે પરીક્ષા લેવાઈ હતી. ધાનેરા વિવેકાનંદ વિદ્યાલયના પ્રિન્સિપાલ ગોવિંદભાઈ ચૌધરી સાથે વાયરલ પ્રશ્નપત્રને મુલાકાત કરતા તેઓએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લાની તમામ શાળા કે જ્યાં ધોરણ 10ની પરીક્ષા યોજાઈ રહી છે તે તમામ શાળામાંથી પ્રશ્નપત્ર પરત મંગાવવામાં આવ્યા છે. જે શાળામાંથી સીલબંધ પ્રશ્નપત્ર સાથે છેડા થયા હશે તેના પરથી વાયરલ કરનાર ઈસમ કે શાળાની ઓળખ થઈ શકે છે. ધોરણ 10 ગણિતનું પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું એવા સમાચાર અમને મળ્યા એટલે દરેક શાળાઓએ બનાસકાંઠા જિલ્લામાં એવું નક્કી કરવામાં આવ્યું કે ભાઈ પોતપોતાની રીતે પેપર કાઢી અને પરીક્ષા લેવી. એટલે અમે પણ અમારી શાળામાં ગણિત વિજ્ઞાનના શિક્ષકો જે હતા એમને બેસાડી અને પ્રશ્નપત્ર તૈયાર કરી નવું પ્રશ્નપત્ર દરેક વિદ્યાર્થીને આજે આપવામાં આવ્યું છે. સાહેબ કઈ રીતે આ થતું હશે આપની વિચાર? હવે આ તપાસ ચાલુ છે. આજે દરેક શાળા બનાસકાંઠા જિલ્લાની દરેક શાળામાંથી જે પણ ગણિતનું પેપરના બંડલ આપવામાં આવ્યા હતા એ પરત લેવામાં આવ્યા છે. એટલે જે કંઈ હશે જેનું સિલબન બંડલ નહીં હોય એટલે એ જે તે શાળા હશે એ પકડાઈ જશે અને એના સામે જે પણ જિલ્લા સાહેબ શ્રી કહેશે એ પ્રમાણે એને શિક્ષાત્મક પગલાં એની ઉપર લેવામાં આવશે. સાહેબ કેટલા બાળકો હશે બનાસકાંઠા કે આપણે ધાનાની વાત કરીએ તો? મારી શાળામાં 688 બાળકો છે ધોરણ 10ની પરીક્ષા આપી રહ્યા છે. સાહેબ ક્યારે ખબર પડી કે વાયરલ થઈ ગયું? આમ તો કાલના સમાચાર હતા એટલે અમે પછી ઊંડાણપૂર્વક તપાસ કરી અને જાણવા મળ્યું કે ના ખરેખર ખૂટ્યું છે પેપર એટલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. તો હવે સાહેબ હાલ પરીક્ષા ચાલુ જ છે ને? પરીક્ષા ચાલુ છે, બાળકો શાંતિથી પરીક્ષા આપી રહ્યા છે. વિદ્યાર્થીઓના ભણતર સાથે ચેડા કરનાર ઈસમ વિરુદ્ધ પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે. મોબાઈલના યુગમાં શિક્ષણને નુકસાન થાય તેવા ઈરાદા રાખનાર ઈસમોને જેલના હવાલે કરવાની જરૂર છે.